ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં લગભગ ગામે ગામ કહેર આપણે સૌ અનુભવી રહ્યા છીએ. લગભગ 15 માર્ચથી અત્યાર સુધી રાજ્ય સરકારે દિવસ રાત જોયા વગર કોરોનાથી ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને વધુમાં વધુ લોકોને સારી ટ્રીટમેન્ટ મળે એ દિશામાં વ્યાપક નિર્ણયો વ્યવસ્થાઓ રાજ્ય સરકારે કરી છે. 15 માર્ચે આપણે લગભગ 225 ટન ઓક્સિજનનો યુઝ કરતા હતા. આજે આપણે 1100થી વધુ ટનનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે કલ્પના કરી શકશો કે કેટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું પડ્યું છે, સંક્રમણનું જોર કેટલું છે કે 225 ટનની સામે આજે 1100 ટન આપણે ઓક્સિજનનો વપરાશ કરી રહ્યા છીએ. એનો અર્થ એ પણ થાય છે કે આપણે આટલી બધી ઓક્સિજન બેડ વધારી, 18,000માંથી લગભગ 57,000 બેડ કરી, ઓક્સિજનનું કન્ઝમ્પશન વધ્યું અને એને કારણે 225માંથી 1100 ટન ઓક્સિજન આપણે વાપરતા થઈ ગયા. લગભગ હોસ્પિટલોમાં જે ઓક્સિજન બેડ છે એમાં આપણે આજ દિવસ સુધી ઓક્સિજન ઘટવા દીધો નથી. દરેક દર્દીને એની આવશ્યકતા મુજબ ઓક્સિજન પૂરો પાડ્યો છે. હજુ પણ અવિરત દરરોજ આપણે એ જથ્થો પૂરો પાડી રહ્યા છીએ કારણ કે બેડ ખૂબ વધી છે. રાજ્ય સરકારે ઓક્સિજનના સંદર્ભમાં પણ બીજા બે વિષય લીધા છે. એક કે જે કંપનીઓ એના પોતાની ફેક્ટરીમાં ઓક્સિજનની વ્યવસ્થા છે ત્યાં આપણે હોસ્પિટલો ચાલુ કરી છે. એમાં પહેલી હોસ્પિટલ આપણે મિત્તલ, રશ્મિ મિત્તલની આપણે કંપની મિત્તલ સ્ટીલ, એ આપણે હજીરામાં 1000 બેડની ચાલુ કરી. બધી જવાબદારી કંપનીએ લીધી ઓક્સિજનની પણ. સૌપ્રથમ તો છેલ્લા 1 વર્ષથી, હવે તો 1.5 વર્ષ થવા આવશે, 2 લાખથી વધુ ડૉક્ટર, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ પોતાના જાનના જોખમે લોકોની સેવા કરી રહ્યા છે. બધાને લાખ લાખ સલામ કરું છું. આજે પણ એમનો સ્પિરિટ એવો ને એવો છે, ઉત્સાહથી કામ કરી રહ્યા છે. આપણો છેલ્લા 5-7 દિવસથી કેસ સ્ટેબલ થઈ રહ્યા છે. પહેલાં દરરોજ 1500 કેસ વધતા હતા, હવે છેલ્લા 5-7 દિવસથી આપણા કેસ સ્ટેબલ થયા છે, વધવાનું બંધ થઈ ગયું, ઉલટાના ઘટવાના શરૂ થયા છે અને થોડીક રાહત પણ તંત્રને પણ મળી છે, લોકોને પણ મળી છે. છતાં આપણે જરા પણ અતિ વિશ્વાસમાં રહેવું નથી. વર્સ્ટ કમ વર્સ્ટ સ્થિતિ બને, બધા કહે છે ને 15મી મે હજી મોટો પીક આવશે, એમ માનીને આપણે બધી વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. જેમાં મેં કીધું એમ બે બાબત હોય છે કે એક તો સંક્રમણ ઓછું થાય એટલે લોકો નિયમોનું પાલન કરે. આપણે જે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે બજાર માર્કેટો બંધ રાખવી, લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે, માસ્ક અવશ્ય પહેરે, લોકો
એસઓપીના નિયમોનું, કોવિડના નિયમોનું પાલન કરીએ. લગ્નમાં 50થી વધારે નહીં, મૃત્યુમાં 20થી વધારે નહીં, સામાજિક, ધાર્મિક, રાજકીય બધા કાર્યક્રમો સ્ટોપ, પ્રતિબંધ કોઈએ કરવા નહીં, જેથી ગેધરિંગ ન થાય, ભીડ ન થાય ને આપણા કેસ વધે નહીં. કોરોના મુક્ત એ અભિયાન પહેલી મેથી શરૂ થઈ હતી. ગુજરાતમાં તમામ ગામડાઓમાં 14,000 પંચાયતો છે આપણી, તંત્ર, પંચાયત વિભાગ અને બધા ડીડીઓ કરી રહ્યા છે, સાથે સાથે તમામ ગ્રામ્ય આગેવાનો, પંચાયતના સભ્યો, સરપંચો એ બધા સાથે મેં સીધો વાર્તાલાપ કર્યો હતો. એ બધા લોકો પોતાનું ગામ કોરોના મુક્ત બને એટલા માટે ગામમાં જ સર્વેલન્સ થઈ જાય, તાવ, શરદી, રુધિરસ કશું હોય તો એવા લોકોને અલગ કરે, એના ટેસ્ટ થાય અને એમાં કોરોના હોય તો બે વસ્તુનો લાભ થશે. એક તો એને ઝડપથી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો એ કેસ ગંભીર ન થાય અને શહેરમાં ન આવે, બેડની અછત ન થાય. અને બીજો કે ઝડપથી સારવાર મળે તો 5-7-8 દિવસ જો આમને વયા જાય છે તો ઓક્સિજન ઘટી જાય છે, દોડાદોડી થાય છે, વેન્ટિલેટર શોધવા પડે છે, આ બધી સમસ્યામાંથી બહાર નીકળીએ પોતે. અને બીજો લાભ એ થાય છે કે એ એમને ફરે છે ગામમાં તો બીજા 20-25ને લગાડે છે, એ પણ બંધ થાય. એટલે આપણે એમને અલગ કરી ટેસ્ટ કરીને ગામમાં જ આઇસોલેશન સેન્ટર, એટલે ગામની શાળાઓ, ગામની સમાજની વાડીઓ અથવા કોઈ પણ વ્યવસ્થા, ગામમાં જે 20-25 આવા કેસ હોય તેને અલગ કરીને ત્યાં જ એમની ટ્રીટમેન્ટ થાય, સીએસસી પીએસસીના ડૉક્ટર દરરોજ જોવે, દવાઓ આપે અને ઝડપથી સાજા થઈને ગામમાં પાછા કામે લાગે, એ પ્રકારની વ્યવસ્થા આખા ગુજરાતમાં ગામે ગામ કરીએ. કારણ કે ગામડામાં સંક્રમણ વધ્યું છે. આજે હું જૂનાગઢની હોસ્પિટલની મુલાકાતે ગયો હતો, બહાર બધા સગા સંબંધીઓને મેળો, મોટા ભાગને પૂછ્યું ક્યાંથી આવો છો તો કોક રાણપુરથી આવતા હતા, કોક વડાલથી આવ્યા છે, કોક માંગરોળથી આવ્યા છે, કોક જામજોધપુર જામકંડુનાથી નજીક છે, ત્યાંથી ગામડામાંથી આવ્યા છે, ગામડામાંથી પેશન્ટો વધારા હતા. તો ગામડું કોરોના મુક્ત બને તો ઓટોમેટિક આપણે કેસોને દાબી શકશું અને વ્યવસ્થાઓને સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકશું. ચર્ચા કરી છે તો જૂનાગઢે પણ છેલ્લા 15 માર્ચ પછી સિવિલ હોસ્પિટલમાં બેડ વધારેલા છે, ટોટલ જિલ્લામાં 2,000 બેડ ઓક્સિજનવાળા ઊભા કર્યા છે અલગ અલગ જગ્યાએ, પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ વધ્યું છે અને કોવિડ કેર સેન્ટરો પણ વધાર્યા છે. અને એમને એમાંથી 2,000 બેડમાંથી 1,580 બેડ ઓક્સિજન બેડ છે, બાકીની નોન ઓક્સિજન છે અને દર્દીઓની સેવા સાથે મળીને બધા કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો જળવાઈ રહે, ઇન્જેક્શનનો જથ્થો જળવાઈ રહે, ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ એ જળવાઈ રહે, એ બધા સૂચનો આવ્યા છે. અમે ગાંધીનગરથી એની વ્યવસ્થા કરીએ છીએ અને એમાં ક્યાંય ખાચ ન પડે એની પણ ચિંતા કરી રહ્યા છીએ. વેક્સિન આ વખતે આપણા હાથમાં છે. વેક્સિનેશનમાં આપણે જેટલો જથ્થો રાજ્ય સરકાર મોકલે એ તરત વપરાય અને બધા લોકોને વેક્સિન મળી જાય. અને જૂનાગઢ જિલ્લામાં તો 45 ઉપર, એમાં સેકન્ડ ડોઝને પહેલી પ્રાયોરિટી અને ફર્સ્ટ ડોઝને પણ પછી કરવાનું છે, એ ચાલુ રહેશે. અને દરરોજ એ જેટલો જથ્થો મળે એટલો વપરાઈ જાય એ માટેની આજે સૂચનાઓ પણ આપી છે અને આપણે કહીએ છીએ 45થી નીચે અને 18થી ઉપર એ ભવિષ્યમાં બધા જિલ્લામાં સરકાર કરવાની છે. અત્યારે આપણે જ્યાં વધારે એક્ટિવ કેસ છે એટલે કે વધુ દર્દીની સંખ્યા છે એવા 10 ટોપ એવા જિલ્લાઓમાં આપણે આ ચાલુ થયું છે. અને આપણે 2,50,000,000 વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જેમ જેમ વેક્સિન આવતી જશે એમ બધા જિલ્લાઓમાં પણ શરૂ કરતા જશું અને મફત
કોઈ પણ જાતનું ફ્રી ઓફ ચાર્જ આપણે યુવાનોને વેક્સિન લગાડવાના છીએ. આજે નડ્ડાજીએ પણ જાહેરાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ રાજ્યો એ 18-45 વચ્ચેના બધાને ફ્રી ઓફ વેક્સિન રાજ્ય સરકાર ખર્ચ પોતે ઉપાડશે અને આપવામાં આવશે. ખૂબ આનંદ છે, ગુજરાતે તો પહેલાં શરૂ કરી દીધું છે અને આપણું એ જે આપણે કીધું છે કે બધાને ફ્રી ઓફ વેક્સિન આપણે આપીશું અને કરી રહ્યા છીએ. લેબોરેટરી આરટીપીસીઆર ટેસ્ટ લગભગ 3 દિવસ થાય છે રિપોર્ટ આવતા, એ ઝડપથી રિપોર્ટ આવે એટલા માટે યુનિવર્સિટીના મશીન આરટીપીસીઆરના અહીંયા મેડિકલ કોલેજને આપી દીધા છે. એની લેબોરેટરીમાં એ વધારાના મશીન લગાવીને એની કેપેસિટી વધારીને આપણે વધુને વધુ ટેસ્ટ અને ઝડપથી રિપોર્ટ લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં આપણે કરી રહ્યા છીએ. કેશોદ હોસ્પિટલનું કામ પણ ઝડપથી પૂરું થાય એની સૂચના આપવામાં આવી છે, એટલે એ આ કોવિડના કામમાં આપણે ઉપયોગી બને. ગીર સોમનાથમાં આપણે ત્યાં આગળ આરટીપીસીઆર લેબ ઝડપથી ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી અહીંયા એ રિપોર્ટ માટે આવે છે એ બધું પછી ત્યાંની ત્યાં રિપોર્ટ થાય તો અહીંયા પણ ભરાવો ઓછો થાય એ કીધું છે. ધન્વંતરી રાજાને સંજીવની એ ફ્રિકવન્સી વધારે ગામડાઓમાં એની પણ સૂચના આપી છે. 16 અને 19 શહેરમાં 16 રથ ચાલે છે, 19 રથ ગ્રામ્યમાં ચાલે છે, એ પણ બધું ફ્રિકવન્સી વધારીને વધુને વધુ લોકોને સેવા આપે એની પણ ચર્ચા અહીંયા કરવામાં આવી છે. કોર ગ્રુપની મિટિંગ ગાંધીનગરમાં સાંજે મળશે, પરિસ્થિતિનું વિશ્લેષણ પણ જિલ્લા વાઇઝ કરીશું, એના આધારે નિર્ણય કરીશું. સાંજે આપણે જે 7 તારીખ સુધી જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ 5 તારીખ સુધીની નોટિફિકેશન આવતીકાલે આપણો છેલ્લો દિવસ છે, તો આજે સાંજે એનો રિવ્યુ થશે. કોર ગ્રુપમાં બધા સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય કરીશું. વિજયભાઈ, એક આપણું જે સિવિલ હોસ્પિટલ છે એ અત્યારે કોરોનાનું હબ બન્યું છે. આપે જે વ્યવસ્થા કરી છે 15,000 રૂપિયા કોઈ જો વોલ્યુન્ટર કામ કરવા આવશે તો એને આપવામાં આવશે, પણ હાલ પરિસ્થિતિ એવી છે સર કોઈ કામ કરવામાં આવતું નથી, 400 દિવસથી મેડિકલ સ્ટાફ કામ કરે છે એક ધાર. હવે સર જે કોવિડના પેશન્ટ છે, જે એડમિટ છે, જેને હકીકતે કોવિડ છે, એના સગાવાલા એના બેડ ઉપર હોય છે, એની સાથે વાતચીત કરતા હોય છે, એને જમવાનું આપતા હોય છે, સાથે સૂતા હોય છે, એ લોકો પાછા જ્યારે સમાજમાં આવે છે કે જ્યારે પણ આવે છે ગામમાં કે ત્યારે ત્યારે સાહેબ એ જ લોકો જીવતા બોમ્બ છે. વિજયભાઈ, કે એ જ લોકો કોવિડના દર્દી પોતાના આપ્તજન સાથે રહે છે, એ જ લોકો પાછા સર જ્યારે આવે છે માહોલમાં ત્યારે સાહેબ એ લોકો જીવતા બોમ્બ છે. સંક્રમણ સર ચેન્જ વધે છે સર, બહુ વધે છે સર. આપની સૂચના કારણ કે એને પણ કોવિડ થાય એટલે સ્ટ્રિક્ટલી આજે સૂચના આપીશું અને બંધ કરવા. સર, રાજ્યમાં મિથિલિન જો છે એ રાજ્યભરમાં સેવાભાવી સંસ્થાઓ વેચે છે, એનાથી ફાયદો છે એવું પણ જણાવ્યા છે. ભાવનગરમાં 4,000 દર્દીઓ કોવિડના મિથિલિન દૂધથી સાજા થયા છે, તો આ બાબતે સાહેબ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે છે? આ બધી વસ્તુ આઈસીએમઆર એટલે કે ભારતની જે કોવિડની નિર્ણય કરનારી સંસ્થા એને અપ્રુવલ આપે તો થઈ શકે. આ બધું સાચી છે, મિથિલિન બ્લૂ થી માંડીને ઘણી બધી બાબતો નીચે વોટ્સએપમાં બીજે બધે લોકો પોતાના અનુભવ કહે છે, પણ એ જ્યાં સુધી ભારત સરકાર એપ્રુવલ ન આપી શકે રાજ્ય સરકાર એને ઓથોરાઇઝ ન કરી શકે. સર, જૂનાગઢની અંદર જે રેસિડેન્ટ એરિયા છે તેની અંદર કોવિડની હોસ્પિટલો ખુલી ગઈ છે. જૂનાગઢનો લાલબહાદુર અને દુધેશ્વર સોસાયટી જે છે બસ સ્ટેન્ડની સામે, ત્યાં આજે 25-30 હોસ્પિટલો છે, લેબ છે, જેથી કરીને તે ટ્રાફિક સમસ્યા માટે પોલીસને આજે ઊભું રહેવું પડે છે એટલી બધી હાલત, અને સ્થાનિક લોકો એટલું બધું ભોગી રહ્યા છે, સ્થાનિક પત્રકારો પણ કોરોના સંક્રમણમાં આવી ગયા છે, એવી સ્થિતિમાં
સોસાયટીની બિલ્ડિંગોમાં પાર્કિંગની સુવિધા નથી અને એટલો ટ્રાફિક જામ રહે છે કે ત્યાં કઈ રીતે લોકોને રહેવું અને આટલી બધી હોસ્પિટલને કોવિડને મંજૂરી કેમાય બી આ મોટો મુદ્દો છે. અત્યારે કોવિડની મંજૂરી મળશે જ, ટ્રાફિકની સમસ્યા એ સેકન્ડરી છે, કારણ અત્યારે કોવિડ જ આપણી ટોપ પ્રાયોરિટી છે. એટલે એ મંજૂરી આપી હોય તો ખોટી નથી અને હજી પણ કોઈ માગશે તો આપીશું. સાંજે મળશે, પરિસ્થિતિનું વિશ્લેષણ પણ જિલ્લા વાઇઝ કરીશું, એના આધારે નિર્ણય કરીશું. વિજયભાઈ, એક આપણું જે સિવિલ હોસ્પિટલ છે એ અત્યારે કોરોનાનું હબ બન્યું છે. આપે જે વ્યવસ્થા કરી છે, 15,000 રૂપિયા કોઈ જો વોલ્યુન્ટર કામ કરવા આવશે તો એને આપવામાં આવશે, પણ હાલ પરિસ્થિતિ એવી છે સર, કોઈ કામ કરવામાં આવતું નથી. 400 દિવસથી મેડિકલ સ્ટાફ કામ કરે છે, એક ધાર. હવે સર, જે કોવિડના પેશન્ટ છે, જે એડમિટ છે, જેને હકીકતે કોવિડ છે, એના સગાવાલા એના બેડ ઉપર હોય છે, એની સાથે વાતચીત કરતા હોય છે, એને જમવાનું આપતા હોય છે, સાથે સૂતા હોય છે, એ લોકો પાછા જ્યારે સમાજમાં આવે છે કે જ્યારે પણ આવે છે ગામમાં કે ત્યારે ત્યારે સાહેબ, એ જ લોકો જીવતા બોમ્બ છે બીજીભાઈ, કે એ જ લોકો કોવિડના દર્દી પોતાના આપ્તજન સાથે રહે છે, એ જ લોકો પાછા સર જ્યારે આવે છે માહોલમાં ત્યારે સાહેબ, એ લોકો જીવતા બોમ્બ છે. સંક્રમણ સર ચેન્જ વધે છે સર, બહુ વધે છે સર. આપની સૂચના સર, એ લોકો ત્યાં રહે છે સર, હું આપને બતાવી શકું છું. પેશન્ટના સગાવાલાને આપણે પ્રવેશ નથી જ આપવાનો, કારણ કે એને પણ કોવિડ થાય, બહાર આવ-જાવ કરે, બીજાને ફેલાય. એટલે સ્ટ્રિક્ટલી આજે સૂચના આપીશું અને બંધ કરવાનું. સર, રાજ્યમાં મિથિલિન દિવસે એ રાજ્યભરમાં સેવાભાવી સંસ્થાઓ વેચે છે, એનાથી ફાયદો છે એવું પણ જણાવ્યો છે. ભાવનગરમાં 4,000 દર્દીઓ કોવિડના મિથિલિન દૂધથી સાજા થયા છે, તો આ બાબતે સાહેબ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેશે? આ બધી વસ્તુ આઈસીએમઆર, એટલે કે ભારતની જે કોવિડની નિર્ણય કરનારી સંસ્થા, એને અપ્રુવલ આપે તો થઈ શકે. આ બધું સાચી છે. મિથિલિન બ્લૂ થી માંડીને ઘણી બધી બાબતો નીચે વોટ્સએપમાં બીજે બધે લોકો પોતાના અનુભવ કહે છે, પણ એ જ્યાં સુધી ભારત સરકાર અપ્રુવલ ન આપી શકે, રાજ્ય સરકાર એને ઓથોરાઇઝ ન કરી શકે. સર, જુનાગઢની અંદર જે રેસિડેન્ટ એરિયા છે તેની અંદર કોવિડની હોસ્પિટલો ખુલી ગઈ છે. જુનાગઢના લાલબહાદુર અને ધુંધેશ્વર સોસાયટી જે છે બસ સ્ટેન્ડની સામે, ત્યાં આજે 25-30 હોસ્પિટલો છે, ટેબ છે, જેથી કરીને તે ટ્રાફિક સમસ્યા માટે પોલીસને આજે ઊભું રહેવું પડે છે, એટલી બધી હાલત. અને સ્થાનિક લોકો એટલું બધું ભોગવી રહ્યા છે, સ્થાનિક પત્રકારો પણ કોરોના સંક્રમણમાં આવી ગયા છે. એવી સ્થિતિમાં સોસાયટીની બિલ્ડિંગોમાં પાર્કિંગની સુવિધા નથી અને એટલો ટ્રાફિક જામ રહે છે કે ત્યાં કઈ રીતે લોકોને રહેવું અને આટલી બધી હોસ્પિટલને કોવિડને મંજૂરી કેમાય બી આ મોટો મુદ્દો. અત્યારે કોવિડની મંજૂરી મળશે જ, ટ્રાફિકની સમસ્યા એ સેકન્ડરી છે, કારણ અત્યારે કોવિડ જ આપણી ટોપ પ્રાયોરિટી છે. એટલે એ મંજૂરી આપી હોય તો ખોટી નથી અને હજી પણ કોઈ માગશે તો આપીશું. કોવિડના દર્દીની ટ્રીટમેન્ટ કરી શકશે. ઓક્સિજન વધારે લખી લીધું છે, બહુ વોકેબલ ડિસ્ટન્સની અંદર એક પ્રવાસન વિભાગની જે હોટલ છે જે બંધ પડી છે. હોટલ તોરણ સિવિલ હોસ્પિટલથી વોકેબલ ડિસ્ટન્સ છે સર, આઈ થિંક એમાં 20-25 રૂમ છે સર. તોરણ હોટલ કે ગિરનાર હોટલ એવું સર નામ છે, અત્યારે બંધ છે. જો સર એને અહીંયા વેઇટિંગની અંદર શિફ્ટ કરવામાં આવે 20-25 રૂમ, બરોબર છે, અને વોકેબલ, એટલે આ લોકો જે તડકામાં ને સર એમાં હેરાન થાય છે દર્દીઓના સગા,
વેઇટિંગ રૂમ ક્યાં ઉપર છે? બહુ બહુ વોકેબલ ડિસ્ટન્સ છે. પણ વેઇટિંગ રૂમને આઇસોલેટ કરવો પડશે તમારે, કારણ કે દર્દી આવશે ત્યાં, એટલે કોરોના ગ્રસ્ત હશે, એટલે એમાં પણ કોઈ પબ્લિક બીજી ન જઈ શકે એ પ્રકારની તમારે આખી વ્યવસ્થા કરવી પડશે. ગમે તે આટા મારશે તો એ કોરોના લઈને આવશે પાછા. એટલે જે કાંઈ દર્દીઓ માટે જે ડોમ બનાવો છો અથવા તો જે તમે વ્યવસ્થા કરવાના હોય બાકી, એ બધામાં સ્ટ્રિક્ટલી દર્દી સિવાય કોઈ એલાઉ નહીં, એ તમારે કરી દેવું જ પડશે. કોર્પોર શું થશે કે એમાંથી પાછું સંક્રમણ ફેલાશે. સર કોર્પોરેશન દ્વારા નથી કે સેનિટાઈઝ થયું સર કોઈ પણ જગ્યાએ સ્ટીકર, બીજી લેયરમાં સર ટોટલી ફ્લો નથી, કોઈ જગ્યાએ સ્ટીકર લઈ ગયા સર પ્લીઝ સર કોઈ કામગીરી જ નથી. સર જવાબ આપું છું કે સુપ્રીમ કોર્ટે એના ઉપર બેન કર્યો છે. જી સર. કે કોઈના ઘર ઉપર તમે સ્ટીકર્સ ન મારી સેનિટાઈઝર માટે સર, સેનિટાઈઝર પછી વાત કરો, પહેલાં સ્ટીકર્સના સંદર્ભમાં. એટલે કન્ટેનમેન્ટમાં આપણે ફક્ત એરિયા નક્કી કરીને પોલીસ બેસાડીને શક્ય હોય ત્યાં દોરી બાંધી છે. હવે સ્ટીકર્સ લગાવવાનું બંધ થયું છે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે. રાઈટ. અને બીજી વસ્તુ એ આવે છે સેનેટાઇઝ, એ હવે પહેલી વખતે વેવ વખતે આપણા બધાના મનમાં સેનેટાઇઝ બજારો કેવી બાકીનું કેવી, આ વેવમાં સંક્રમણના કોરોનાના દર્દી એ વધે નહીં એટલા માટે ફક્ત ત્રણ વસ્તુ કરવાની છે. માસ્ક લોકો અવશ્ય પહેરે, અવારનવાર પોતાના હાથ એ સેનેટાઇઝ કરે, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. એટલે જે આઈસીએમઆરએ ગાઈડલાઈન આપી છે એ મુજબ ઘણા કરે છે તો કરે, એમાં આપણે વાંધો પણ નથી, પણ ન કરે તો એ તકલીફવાળું છે એવું માનવાનું કારણ નથી. પણ સાફ સફાઈ સુથરું, જેથી રોગચાળો ફેલાય નહીં, માંદા પડે નહીં, રોગ પ્રતિકારક શક્તિ ઘટે નહીં, એ જાળવવાનું આપણે બધાની જવાબદારી છે. કોર્પોરેશન પણ એ બાબત ટેબી ફ્લૂની એની બહુ